આવતીકાલથી 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી અપાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને મોટી સંખ્યામાં કોરોનાની રસી મુકાવવા આગળ આવવા આગ્રહ કર્યો. બીજી તરફ કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓને 10 દિવસની રજા મળશે. કર્મચારીની રજા જમા નહીં હોય તો પણ 10 દિવસની રજા મળશે. 10 દિવસની રજાનો પગાર નિયમિત રીતે ચૂકવાશે. સરકારી કર્મચારી, ફિક્સ પગાર કર્મચારી, કરાર આધારિત કર્મચારીને મળશે લાભ. રાજ્યમાં બેકાબુ બનતો કોરોના. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 નવા કેસ. 9 દર્દીઓએ ગુમાવ્યા જીવ. છેલ્લા 24 કલાકમાં 2004 દર્દીઓ સ્વસ્થ. મૃત્યુઆંક 4519 પર પહોંચ્યો. સક્રિય કેસનો આંકડો 12610 પર પહોંચ્યો. વધતા સંક્રમણ વચ્ચે રસીકરણ પણ તેજ. આજે 2,21,000થી વધુ લોકોનું કરાયું રસીકરણ. ભાવનગરમાં જિલ્લા પંચાયત કચેરીમાં 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષા આપી રહેલા 3 વિદ્યાર્થીઓને લાગ્યું સંક્રમણ. કોરોનાનું સંક્રમણ વધતા આણંદના માલતેજ ગ્રામ પંચાયતે જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન. મહીસાગરના લુણાવાડામાં સંક્રમણને અટકાવવા લોકજાગૃતિ લાવવા માટે પોલીસે યોજી ફ્લેગ માર્ચ. આ તરફ વડોદરા રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી વચ્ચે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખાસ રસીકરણનું આયોજન. કોરોનાએ સુરતને લીધું બાંધવા. રાજ્યના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાવાનો સિલસિલો યથાવત. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 602 કેસ. ગ્રામ્ય વિસ્તારમાં 142. સુરત કોર્પોરેશનમાં વધુ 3ના મોત. 24 કલાકમાં સુરતમાંથી કુલ 704 દર્દીઓએ કોરોનાને આપી માત. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. છેલ્લા 24 કલાકમાં શહેરી વિસ્તારોમાંથી નવા 611 કેસ. ગ્રામ્ય વિસ્તારમાંથી નવા 9 કેસ. અમદાવાદ શહેરમાં 3નો મોત. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 595 દર્દીઓએ કોરોનાને આપી માત. અમદાવાદમાં નવ ગુજરાત કોલેજના સત્તાધીશો દ્વારા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન. કોલેજમાં સરકારના શાળા કોલેજ બંધ રાખવાના નિર્ણયની અવગણના થતી હોય તેવા દ્રશ્યો. ફાઉન્ડેશનના કોર્સની ફી ઉઘરાવવા માટે વિદ્યાર્થીઓને કોલેજ બોલાવાયા. એક ક્લાસમાં 70થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં તોતિંગ વધારો. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં નવા 290 કેસ. ગ્રામ્ય વિસ્તારમાં 51 નવા કેસ. વડોદરા કોર્પોરેશનમાં વધુ એક દર્દીએ ગુમાવ્યો જીવ. વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં કોરોના વિસ્ફોટ. એક સાથે 40 જેટલા કર્મચારીઓ સંક્રમિત. રાજકોટમાં પણ કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 172 કેસ. જિલ્લા સ્તરે 36 નવા કેસ. રાજકોટમાં સતત સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું. મેયર પ્રદીપ દવે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને બેડની સ્થિતિ અને દર્દીઓને મળતી સારવાર તેમજ સુવિધાની સમીક્ષા કરી. રાજકોટમાં કોરોનામાં સ્કૂલ કોલેજીસ બંધ, પણ રાજકોટમાં પ્લે હાઉસ ચાલુ. રણછોડનગર 4માં ચલાવાતું હતું લિટલ લોટ્સ પ્લે હાઉસ, કે જેના સંચાલક સામે કાર્યવાહી થઈ. બી ડિવિઝન પોલીસે કેતન પ્રવીણભાઈ પટેલની કરી અટકાયત.